ભરૂચમાં જનવેદના આંદોલન અંતર્ગત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીનું આયોજન કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. એઆઈસીસીના સેક્રેટરી વિશ્વરંજન મોહન અને જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણાની આગેવાનીમાં જનવેદના અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ અગ્રણીઓએ ખેડૂતોને નુકસાનનું વળતર, ભરૂચના બિસ્માર માર્ગ સહિતના મુદ્દાઓને લઈ અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. आप सबको हम स्वागत करते हैं. प्रेस की बंधुओं को आज पंडित नेहरू जी के जन्म तिथि पर आप सबके माध्यम से हम पूरे गुजरात के लोगों को पंडित नेहरू जी के जन्मदिन पर अभिनंदन पठाते पेश कर रहे हैं. सभी प्रेस के भाई यहाँ पर उपस्थित है. आज ये जो जन वेदना आंदोलन गुजरात प्रदेश कांग्रेस कमेटी के तरफ से पूरे प्रदेश में आयोजित हो रहा है. आज भरूच जिला में जिला कांग्रेस कमेटी ने इस जनवेदना आंदोलन को शुरुआत किया. भरूच जिला कांग्रेस समिति द्वारा आज सौ प्रथम तो जवाहरलाल नेहरू जी की जन्म जयंती हो त्यारे जिला कांग्रेस समिति द्वारा पुष्पांजलि कार्यक्रम योजना आवेलो तो त्यारबाद गुजरात प्रदेश कांग्रेस समिति की सूचना अनुसार आज जनवेदना आंदोलन भरूच जिला कांग्रेस समिति ने लईने कलेक्टर सुधी ने आज रेली रूप में आवेदनपत्र आपवामां आवेलुं हतुं. जे रीते भारतीय जनता पार्टी सरकार રાજ્યના અને જ્યારે કેન્દ્રમાં બેઠી હોય ત્યારે આજે ગરીબ ખેડૂતના આજે દુઃખી છે, બેરોજગારીનું પ્રમાણ વધી રહેલું છે, રસ્તાઓ આજે બિસ્માર હાલતમાં છે, એને લઈને આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલું હતું. તેની સાથે સાથે મહત્ત્વનો મુદ્દો એ હતો કે જે રીતે ખેડૂતોને પાક સહાયની રકમ ચૂકવવા માટે 64 કરોડ 76 લાખ જેટલી રકમ જો સરકારની કલેક્ટર ઓફિસમાં જમા હોય છતાં પણ આ સહાયની રકમ કેમ ખેડૂતોને ચૂકવવામાં આવતી નથી.